बैलू बजाने अंदर मोकली पूर्वा કેટલાક નવા સિંચેલા સપના વચ્ચે વિક્રમ સંવત 2079 એ વિદાય ત્યારે આવો આ નવું વર્ષ સૌના જીવનમાં ખુશીઓની ભરમાર લઈને આવે અને અધૂરા રહેલા નવા સિંચે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ સૌને નૂતન વર્ષના અભિનંદન તથા શ્રી સંતરામ મંદિરની અખંડ યોજના તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ છેલ્લા 6 ટમથી ભારતીય જનતા પાર્ટીના કમળ પર નડિયાદ વિધાનસભાનું સુકાન સુપેરે સંભાળતા નડિયાદ વિધાનસભાના શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબનું પણ આપણે અહીંથી સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે પ્રદેશના તાલુકા કંજરી શહેરના ભાજપના સૌ પરિવારના હોદ્દેદાર શ્રીઓ, નગરસેવક શ્રીઓ, મોરચા જિલ્લાના સફળ સુકાની શ્રી અજયભાઈ બ્રહ્મભાઈ પ્રખ્યાત અમૂલ ડેરીના ચેરમેન આપણા પૂર્વ આપણી વચ્ચે જિલ્લાના મહામંત્રી શ્રી આપણી વચ્ચે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી કિન્નરીબેન શાહ ઉપસ્થિત છે. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પરિવારજનોને માર્ગદર્શન આપવા માટે આપણા સિનિયર ધારાસભ્ય શ્રી એનો સન્માન સમારંભના કાર્યક્રમમાં કાર્યકર મિત્રો સૌને મારા જય મહારાજ, જય સ્વામિનારાયણ. ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલનના કાર્યક્રમ પછી આપણા જે નવા કામોની શરૂઆત કરવા જઈ રહ્યા છે એમાં આજનું જે આપણું સ્નેહમિલનનો કાર્યક્રમ છે એમાં આટલી મોટી સંખ્યામાં આપ સર્વે ઉપસ્થિત છે. હજુ તો કાર્યકર્તાઓ આવે છે ત્યારે હું એટલું કહીશ કે સમગ્ર જિલ્લાની અંદર જે રીતના ભારતીય જનતા પાર્ટીએ કામગીરી કરી અને આ વખતે આપણને 6 સીટ મળી અને એ 6 વિધાનસભા જીત બદલ તમારા સૌ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર. આપણે ગયા વર્ષે ઇલેક્શન હતું અને આ ઇલેક્શનની અંદર આ મિટિંગોમાં બોલતા હતા જ આપણે અને સૌ કાર્યકર્તાઓએ એ વાતને ઉપાડી પણ લીધેલી અને જિલ્લાની અંદર મજબૂત સંગઠન બનવાથી આપણને ખૂબ મોટો ફાયદો થયો. એ વખતે પ્રમુખ વિપુલભાઈ હતા, અત્યારે ભાઈ શ્રી અજયભાઈ. પણ ખેડા જિલ્લાની કામગીરી આખા ગુજરાતની અંદર એક અવોલ નંબર ઉપર ખૂબ સારી રીતે આપણે કરી રહ્યા છે એના અજયભાઈ સાક્ષી છે. અને અજયભાઈ જે રીતના કામ કરાવે છે એ ભારતીય જનતા પાર્ટી માટે, સંગઠન માટે ખૂબ મહત્વનું કામ છે. અહીંયા આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી દેવસિંહજી પણ ઉપસ્થિત છે એટલે એ પણ સરકારની ઘણી બધી વાતો તમને કહેશે કે આવનારું હવેનું જે ઇલેક્શન છે
એ આપણું પાર્લામેન્ટનું ઇલેક્શન આવવાનું. અને આ પાર્લામેન્ટના ઇલેક્શનની અંદર આપણે અત્યારથી જ લાગી જઈએ અને આપણી કામગીરીને આગળ વધારવા માટે નડિયાદ વિધાનસભામાંથી ગયા વખતે જે લીડ મળ્યો હતો દેવુસિંહજીને, એના કરતાં વધારે લીડ નડિયાદ વિધાનસભામાંથી નીકળે એવું આપણે સૌ ભેગા થઈને કરીએ. શ્રી ગોપીભાઈ આપણા ક્રિકેટ એસોસિએશનના ખેડા જિલ્લાના પ્રમુખ છે, એમણે હમણાં મને માહિતી આપી કે આપણો એક છોકરો રુદ્ર પટેલ નામનો, એ ઇન્ડિયાની અંડર 19ની એશિયા કપની ટીમમાં નડિયાદનો સિલેક્ટ થયો છે. આપણે સૌ એને અભિનંદન આપીએ. બીજું ખાસ કરીને હમણાં જિલ્લા પ્રમુખશ્રી દ્વારા આપણને જે જે સૂચનાઓ મળે એનો આપણે આવનારા દિવસોની અંદર ખૂબ સારી રીતે સંગઠન સાથે કામ કરીને, સંગઠન અને સરકાર બંને સાથે મળી અને આપણી કામગીરી આગળ વધારીએ અને એની અંદર આપણો સંપૂર્ણ સાથ અને સહકાર હોય. અને બીજું ખાસ કરીને આજે કાર્યકર્તાને એ કહું કે તમે મને પણ 54,000 મતથી જીતાડ્યો છે, તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ સાથે વધારે લાંબી વાત કરતો નથી, પણ હજુ ઘણા બધા આપણી વચ્ચે બોલવાના છે ત્યારે મારી વાતને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય અને આપણામાં ઉત્સાહ ના હોય તો ચાલે નહીં. તો આપણે સૌ બે હાથ ઊંચા કરીને 3 વખત ભારત માતા કી જય બોલીશું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. વિક્રમ સંવતના નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો અને નડિયાદ વિધાનસભાના સૌ હોદ્દેદાર મિત્રો અને સ્નેહ મિલનને સફળ બનાવવા માટે આવેલા આપ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આમ તો મારા ભાગે સ્વાગત પ્રવચન કરવાનું હતું પણ તેજસભાઈએ કરી લીધું. વિક્રમ સંવતના નવા વર્ષમાં સ્નેહ મિલનમાં કાર્યકર્તાઓએ જેની વચ્ચે અપાર સ્નેહ છે અને નવા વર્ષમાં જેને મળવાનું મન થાય, જેને વિસ કરવાનું મન થાય, એના માટે જે આયોજન થાય એને સ્નેહ મિલન કહેવાય. અને એ જે સ્નેહ મિલન વાજપેયીઓ વચ્ચે જ્યારે આવે ત્યારે એ ખૂબ જ અનોખું બનતું હોય છે. અને એ સ્નેહ મિલનમાં જ્યારે એ સ્નેહ મિલનની કડી એ ભારતીય જનતા પાર્ટી હોય અને એ સ્નેહ મિલનની કડી ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે ભારત માતા હોય ત્યારે એનું મૂલ્ય ખૂબ જ અનોખું થતું હોય છે. સંસારમાં 2 સ્નેહ મિલન એવા થયા કે જે રેખાંકિત થયા, કૃષ્ણ સુદામાનું મિલન અને રામ ને ભરતનું મિલન. એવું જ એક સ્નેહ મિલન આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે થવા જઈ રહ્યું છે. આપણે સૌ આ સ્નેહ મિલનને અલગ રીતે જોવાની જરૂર છે, કારણ કે ગત સ્નેહ મિલન પછી આ સ્નેહ મિલનની વચ્ચે મારે આપ સૌને 2 અભિનંદન આપવા છે. નડિયાદ વિધાનસભાની ચૂંટણીમાં તમે 6ઠી વખત આપણા ઉમેદવાર પંકજભાઈ દેસાઈને રેકોર્ડ મત 54,000 મતોથી જીતાડ્યા, તે બદલ આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. અને સંગઠનના લોકોને મારે એક વિશેષ અભિનંદન એટલા માટે આપવા છે કે 177 બૂથમાં બૂથ સમિતિના સત્યાપનનું કામ નડિયાદ શહેરમાં 4 જ દિવસમાં પૂર્ણ કરવા બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સ્નેહ મિલન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એટલા માટે પણ વિશેષ છે કે આજે આપણે એક સંકલ્પ લેવાનો છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જેમનું મંદિર બનાવવા માટે વર્ષોથી આપણા અનેક કાર્યકર્તાઓએ ભોગ આપ્યો છે, એ મંદિરનું નિર્માણ કાર્ય જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈને 22મી તારીખે આપણા સૌની સમક્ષ મુકાવવાનું છે, માટે આ વર્ષ આપણા માટે અગત્યનું છે. દેશને પંચ પ્રણ આપનાર, દેશને વિકાસની નવી દિશા ચીંધનાર, લોકોને એકજૂટ કરનાર અને નાગરિકોને નાગરિકત્વ પ્રત્યેની ફરજનું ભાન કરાવનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એ 2 મહિનામાં 3જી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, એ પણ આ અગત્યનું વર્ષ છે.
तो आज ना दिवसे अपने सौ कार्यकर्ता एक बीजा वच्चे भेगा थई देश साथे मळी अने आपणे संकल्प लईए के आपणे खेड़ा जिला लोकसभा 5 लाख कदार वधार मतेथी जीतीए ए ज अभ्यर्था साथे भारत माता की जय। भारत माता की वंदे। नडियाद विधानसभा ना आजना स्नेह भर्या मिलन मा मंचासीन सौ महानुभाव मारी सन्मुख सौ परिवारजनों उपस्थित मीडिया ना मित्र संवत 2080 नु वर्ष आप सौ ने खूब फरे। गत वर्ष गमे तेवु गयु होय पण 2080 नु आ वर्ष तमने गमे एवु जाय एवी आप सौने खूब खूब शुभकामना। मित्रों अजय भाई बात करता था कि आ वर्षनु विशेष महत्व शु छे। आ वर्षनु विशेष महत्व ए छे के युगो पछी आवो दिवस आवे। हजारों वर्षना संघर्ष पछी 500 वर्षना राम मंदिरना ध्वंस थया पछी सदियों पछी एवो दिवस आवानो छे 22 जानुआरी 2024 જ્યારે ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરશે ને એ વર્ષ છે। આ વર્ષ આપણા આપણા પાર્ટીના અને વિશેષ કરીને આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આધાર સમાન ભગવાન રામના મંદિરમાં એ દિવસ છે। માત્ર અયોધ્યામાં નહીં પણ સમગ્ર ભારત વર્ષના ખૂણે ખૂણે ફરીથી દિવાળી હોય એનાથી પણ વધારે આનંદ ઉત્સાહ સાથેનો આવનારું આ વર્ષ આપણા બધાની વચ્ચે આવવાનું છે। સમગ્ર ભારતના ખૂણે આ ઉત્સાહ અને ઉમંગ થવાનો છે અને એવા સમયે ગત 10 વર્ષમાં કુલ મળીને હવે 10 વર્ષ પૂરા થાય છે ત્યારે 2014 થી 24 સુધી દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના સૌથી લોકપ્રિય નેતા દુનિયાના નેતા દુનિયાને પણ જ્યારે જરૂર પડે ત્યારે એક જગ્યાએ માર્ગદર્શન ઈચ્છે દુનિયાની વિશ્વની સમસ્યાઓ હોય અને સમસ્યાઓમાં કોઈ માર્ગદર્શન કરી શકે એવું વ્યક્તિત્વ હોય મહાપુરુષ હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે જે ભારત માટે અને પાર્ટી માટે આપણા સૌના માટે ગૌરવ છે। આ ભારત દેશ નસીબદાર છે ભારતના નાગરિકો નસીબદાર છે તમે ને હું નસીબદાર છીએ કે દેશના આઝાદીના 75 વર્ષના આ કાળ પછી દેશના આટલા વર્ષો પછી આ દેશમાં એવા વડાપ્રધાન આવ્યા છે કે જેણે ભારતના નાગરિકોની વચ્ચે આ દેશના 800 થી વધારે જિલ્લાઓમાં પ્રચારક તરીકે જન સમાજ વચ્ચે રાત વાસો કર્યો હોય આ દેશમાં આટલા વિશાળ પ્રવાસ સાથે કોઈ નેતા પ્રવાસ કરીને જન જન સુધી એની સમસ્યાઓ એનો મનોભાવ એની સાથે રહીને એની વાત સમજવાનો પ્રયત્ન કર્યો હોય એવા એમણે પ્રચારક તરીકે 15 વર્ષ સુધી આ દેશમાં પ્રચારક તરીકે કામ કર્યું હોય। ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય સામાન્ય બીજા જેને કહીએ કે પછાત રાજ્યો છે એવા નહીં પણ ગુજરાતની પ્રજા પ્રમાણમાં જાગૃત છે એવી જાગૃત પ્રજા વચ્ચે જેને 14 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સોંપાવ્યું હોય અને ગુજરાતને સમગ્ર ભારતનો વિકાસનું એન્જિન બનાવ્યું હોય એવા 15 વર્ષ પ્રચારક તરીકે 14 વર્ષ મુખ્યમંત્રી તરીકે અને 10 વર્ષ સુધી આ દેશના વડાપ્રધાનના અનુભવ સાથે કામ કરતા હોય એવો મહાન નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે આપણે કામ કર્યું। આપણે જાણીએ છીએ કે આ દેશમાં છેલ્લા 10 વર્ષમાં કેટલું પરિવર્તન આવ્યું। હું તમને એક વિષય કહેવા જાઉં આર્થિક નીતિ તો પણ 10 મિનિટ થાય સુરક્ષા નીતિની વાત કરીએ વિદેશ નીતિની વાત કરીએ આંતરિક સુરક્ષાની વાત કરીએ સરહદી સુરક્ષાની વાત કરીએ ક્યાંથી શરૂ કરીએ કે ક્યાંથી પૂરું કરીએ એવું કામ થયું છે પણ આ સમગ્ર શક્તિની પાછળ જો કોઈ શક્તિ રહેલી હોય તો ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ રહી છે પણ સંગઠનને મદદ કરવાનું કામ એ એની પાયાનું કામ છે પોતે સંગઠનના આધારે ચૂંટાયા છે તો સંગઠનને જરૂર પડે સંગઠનના ખભે હાથ મૂકીને એને મદદ કરવાનો ભાવ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં કેળવાવો જોઈએ હું મારી જાતને કહું છું તમને એમ થતું હશે કે આપણને સલાહ આપે આ હું મારી જાતથી શરૂ કરું છું કારણ કે એ સમાજ વચ્ચે અમે દેખાતા હોય કોઈ અમને સમાજ વચ્ચે જઈને ઉભા રહીએ સંસદ સભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કોઈ માન સન્માન કહેતું હોય કોઈ ફૂલમાલા અમને આપતો હોય
કોઈ અમને પાઘડી પહેરાવતા હોય, કોઈ અમને સાહેબ સાહેબ કરતા હોય, પણ એ જો અમારા ધડામાંથી આ ભાજપનો કેસ ના હોય તો અમારી કોઈ કિંમત નથી. અમને જો માન સન્માન મળતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના કેસના લીધે મળે છે. આ પાર્ટીના આશીર્વાદના કારણે નાનો સામાન્ય પરિવારનો કાર્યકર્તા ધારાસભ્ય સંસદ સભ્ય મંત્રી પદ સુધી પહોંચતો હોય તો એ પાર્ટીના આશીર્વાદના કારણે છે. તો અનેક લોકોમાં આવડત અને ક્ષમતા હોવા છતાં જો કદાચ આપણને તક મળી છે તો આપણે એવું ના સમજવું કે આપણા કરતા બીજા આવડત વાળા નથી. આપણા ભાગ્યમાં છે અને પાર્ટીના આશીર્વાદના કારણે મળે છે. કાલે અમે અહીંયા બેઠા છીએ, કાલે સામે બેઠા તમારામાંથી કોઈ કાર્યકર્તાઓ તૈયાર થઈને અહીંયા ધારાસભ્ય સંસદ સભ્ય કે કેન્દ્રના મંત્રી કે અમૂલ ડેરીના ચેરમેન બનશે, આ કશું કાયમી નથી. પણ પાર્ટીના કાર્યકર્તાનું ગૌરવ હોવું એ કાયમી છે. પાર્ટીના મનમાં એ ભાવ ઉભો થાય કાર્યકર્તા તરીકેનો કે અમારી જવાબદારીઓ બદલાતી રહેશે, કદાચ જવાબદારી હોદ્દા હોય કે ન હોય. માટે અધિકારી અને પદાધિકારીઓ જ્યારે આ સર્જન કરતા હોય ત્યારે સંગઠનની સક્રિયતા પણ એટલી છે. આપણે જાણીએ છીએ કે વહીવટીતંત્ર ચલાવવું હોય તો ક્રૂરતા કે નિર્દયતાની જરૂર નથી, પણ સખ્તાઈની જરૂર છે. કેમ? ક્યારેક સખ્તાઈ ને ક્યારેક પ્રેમ, ક્યારેક એક આંખમાં સ્નેહ ને એક આંખમાં ક્યારેક આંખ બતાવીને પણ કામ કરવાની આપણને સખ્તાઈની જરૂર પડતી હોય છે. ત્યારે સંગઠન ભાવથી ચાલતું હોય, સંગઠન પ્રેમથી ચાલતું હોય, સંગઠન આદર ભાવથી ચાલતું હોય અને આવું ઉત્તમ સ્નેહ મિલન થયું હોય. હું એવું માનું છું કે આટલું સુંદર સ્નેહ મિલન ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં જે થયા છે એમાં શ્રેષ્ઠ સ્નેહ મિલન આટલું નડિયાદનું છે. હું વિશેષ કરીને અમારા મોટાભાઈ આદરણીય પંકજભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ પણ એમની આયોજન શક્તિ તો આખો જિલ્લો જાણે છે. અને વર્ષોથી જેમણે માત્ર જિલ્લો નહીં, ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે ગુજરાતનું કામ, ગુજરાતની સરકારનું કામ વિધાનસભામાં કેટલાક પડકારો આવ્યા હોય કે ગુજરાતની આ પ્રજા માટે અનેક યોજનાઓ બનાવવાની હોય અને યોજનાઓને ધરતી સુધી પહોંચાડવા માટે ધારાસભ્યોને સક્રિય કરવાનું કામ હોય અને ધારાસભ્યો પાસેથી પણ કામ લેવાની જેની આવડત છે એવા પંકજભાઈ પાસે ખૂબ વિશેષ અનુભવ છે અને એમના ત્યાં આવું સુંદર સ્નેહ મિલન થયું છે. ત્યારે આપણે સૌ સાથે મળીને 22 જાન્યુઆરી 2024 ભગવાન શ્રી રામના મંદિરના એ દિવસને આપણે સૌ મનોભાવથી ઉજવીએ અને યાદગાર બનાવીએ, એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સંવત 2080 નું વર્ષ આપ સૌ લાગેલી છે. આપણે બધા મિત્રો કાર્યક્રમ પત્યા પછી ભોજન સાથે લઈ અને ત્યાર બાદ જ છૂટા પડીશું. કોઈ પણ ભોજન લીધા વગર કોઈ મિત્રો જાય નહીં, દરેકને ભોજન લઈને જવાનું છે. એટલે થોડી વારમાં કાર્યક્રમની સમાપ્તિ થશે. સ્વાગત વિધિવત. ત્યારબાદ આપણી વચ્ચે દેસાઈ સમાજ, દેસાઈ વગાના અગ્રણી શ્રીઓ ઉપસ્થિત છે. દેસાઈ સમાજના સમણી ચકલા પટેલ સમાજ, મજબૂત આંડી બોર્ડ, ભાઈજીભાઈ, ચિંતુભાઈ, હરેન્દ્રભાઈ, લાલાભાઈ કેસ્ટોલ, આપ સર્વે સાહેબની સ્વાગત વિધિમાં જો સિનિયર સિટીઝન ક્લબ, રાજુભાઈ આગળ અજયભાઈ તથા એમના સભ્યશ્રીઓ, આપણો ગ્રામ પંચાયત, ઉત્તરાંડા ગ્રામ પંચાયત, વડતાલ ગ્રામ પંચાયત, પીટલાક ગ્રામ પંચાયત, રાજનગર ગ્રામ પંચાયત, જમવાની વ્યવસ્થા કરેલી છે. જમવાની વ્યવસ્થા પાછળ કરેલી છે. સર્વે મિત્રો જમીન જમે ચલો આ બાજુ બહરાડી કળપદા સમાજ, નરેન્દ્રસિંહ પી વાઘેલા સેક્રેટરી શ્રી, શહેરના શક્તિ કેન્દ્રના ઉપસ્થિત સરપંચ, ખડાયતા વિભાગીય પરિષદ, સમસ્ત ખડાયતા સાંસ્કૃતિક સેવા સમાજ, નડિયાદ એકડા, ખડાયતા પ્રગતિ મંડળ, યુનાઇટેડ ખડાયતા પ્રોગ્રેસિવ એલાયન્સ, સમસ્ત વૈષ્ણવ વણિકી પરિવાર, જોડવા માટે વિનંતી.
ओके